મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં આપણે શું કર્યું કોઈને ધ્યાન છે? હા, વેરી ગુડ. શું શીખ્યા? ફૂલ સ્ક્વેર, હાફ સ્ક્વેર, બરાબર છે, અને એનું કાઉન્ટિંગ કઈ રીતે કર્યું એ આપણે જોયું. આજના વિડીયોમાં આપણે જોઈશું કે વલ્લસમા એન્ડ ઉષા બંને વચ્ચે રેસ થઈ હતી, બરાબર, અને એમાં કોણ જીત્યું? તો વલ્લસમા રેસ હારી ગઈ અને ઉષા રેસ જીતી ગઈ. તો આવું કેમ થયું હશે ફ્રેન્ડ્સ? ચલો તો આપણે એ જોઈએ. બુકમાં તમે જોઈ શકો છો પેજ નંબર 156, જુઓ એની ઉપર તમને અહીંયા સર્કલ આપેલું છે. અહીંયા જુઓ, આ અંદરનું સર્કલ છે, બરાબર છે, અને આ બહારનું સર્કલ છે. અહીંયાથી રેસ સ્ટાર્ટ થાય છે અને અહીંયા એનો એન્ડ થાય છે. અંદરના સર્કલની અંદર કોણ રેસ કરી રહ્યું છે? તો કે ઉષા દોડી રહી છે, બરાબર, અને બહારના સર્કલમાં વલ્લસમા. હવે બંને વચ્ચે રેસ તો થાય છે, પણ જીતે કોણ છે? બંને દોડવાનું શરૂ સાથે જ કર્યું હતું, બંનેની રેસ સાથે જ સ્ટાર્ટ થઈ હતી. તેમ છતાં ઉષા રેસ જીતી ગઈ અને વલ્લસમા હારી ગઈ. તો આની પાછળનું રીઝન શું હોઈ શકશે? વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને ખબર છે કે આવું કેમ બન્યું હશે? ઓકે, નથી ધ્યાન. ચલો તો આપણે જોઈએ. જુઓ, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઉષા અંદરના સર્કલમાં દોડે છે, બરાબર છે. તો આ અંદરની સર્કલની જે બાઉન્ડરી છે એ બહારના સર્કલ કરતાં કેવી છે? ઓછી છે. એટલે કે બહારનું સર્કલ અંદરના સર્કલ કરતાં વધારે મોટું છે અને અંદરનું સર્કલ જ્યાં ઉષા દોડે છે એ નાનું છે, બરાબર છે. તો ઉષા જ્યાંથી રેસ સ્ટાર્ટ કરશે, બરાબર છે, ત્યાંથી દોડતી દોડતી આવશે અને એની સાથે વલ્લસમા પણ દોડશે. પણ સૌથી પહેલાં ઉષા એન્ડ સુધી પહોંચી શકશે. કેમકે અંદરના સર્કલની બાઉન્ડ્રી કેવી છે? રાઈટ, નાની છે. અને બહારના સર્કલની બાઉન્ડ્રી કેવી છે? મોટી છે. એટલે વલ્લસમાને એન્ડ સુધી ના આવતા વાર લાગશે. ફ્રેન્ડ્સ, તો સમજ પડી ગઈ કે ભલે ને આપણે બંને સર્કલ બંને સાથે જ રેસ સ્ટાર્ટ કરે છે, બરાબર છે, અને એક અંદરના સર્કલમાં દોડે છે અને એક બહારના સર્કલમાં દોડે છે, તેમ છતાં રેસ બંને જીતતા નથી. રેસ કોણ જીતે છે? ઉષા. અને કેમકે અંદરના સર્કલની બાઉન્ડ્રી નાની છે. ચલો એ જ રીતે આગળનું ચિત્ર જોઈએ. આગળનું પિક્ચર જુઓ. જુઓ શું છે? ચિત્રમાં દર્શાવ્યા મુજબ દોડવીર ડિફરન્ટ ડિફરન્ટ જગ્યાએથી દોડવાનું શરૂ કરે છે, અલગ અલગ જગ્યા પરથી દોડવાનું સ્ટાર્ટ કરે છે, બરાબર. તેવી જ દોડ તમે જોઈ છે, અનુમાન કરો. ફ્રેન્ડ્સ, તમે આ રીતની રેસ જોઈ જ હશે, જોઈ છે ને? સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે હોય છે ત્યારે શું હોય? આપણને સ્ટ્રેટ લાઇનમાં પણ રેસ કરાવતા હોય છે અને આ રીતે સર્કલમાં પણ કરાવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો તમે પણ આવી રેસ જોઈ જ હશે, બરાબર છે. શું હોય છે? એમાં બધા રનર અપ ડિફરન્ટ ડિફરન્ટ સ્થાનેથી રન કરે છે અને આ દોડ સર્કલમાં દોડવાની હોય છે, બરાબર છે. જુઓ, આ ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ ત્રણ સર્કલ છે, બરાબર છે, અને ત્રણ રનર અપ છે. દરેક ખેલાડી, બરાબર, નું દોડવાનું અંતર, દોડવાનું ડિસ્ટન્સ, રેસનું ડિસ્ટન્સ એક સરખું ઇક્વલ રીતે જળવાઈ રહે તે માટે ખેલાડીઓ ડિફરન્ટ ડિફરન્ટ સ્થાનેથી દોડવાનું શરૂ કરે છે. ફ્રેન્ડ્સ, હવે જો તમે પણ આ રીતે દોડવાની દોડ જોઈ હોય, બરાબર છે, તો તમારે એ તમે ક્યાં જોઈ છે એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 157 ઉપર શું કીધું છે? શાળાનો બગીચો, સ્કૂલનો બગીચો.
સ્ટાન્ડર્ડ થર્ડ એન્ડ ફોર્થના સ્ટુડન્ટ્સ શાકભાજીનો બગીચો બનાવવાનું વિચાર્યું. શું કીધું કે સ્ટાન્ડર્ડ થર્ડ એન્ડ ફોર્થના સ્ટુડન્ટ્સે વેજીટેબલ્સનું ગાર્ડન બનાવવાનો વિચાર કર્યો. તેમણે જે જગ્યા પસંદ કરી તે કંઈક આવી દેખાતી હતી. ફ્રેન્ડ્સ, કોઈ પણ વસ્તુ એટલે કે ગાર્ડન બનાવવું હોય તો એના માટે પ્લેસની જરૂર પડે, જગ્યાની જરૂર પડે ને, બરાબર છે? તો એમણે જગ્યા તો પસંદ કરી લીધી. તો એ કેવી દેખાતી હતી? આ રીતે દેખાતી હતી, બરાબર છે? જુઓ, આ રહ્યો બગીચો એક એટલે કે ગાર્ડન નંબર વન, એન્ડ આ રહ્યો બગીચો બે એટલે કે ગાર્ડન નંબર ટુ, અને આ વચ્ચે રસ્તો છે, બરાબર છે? હવે જુઓ શું કહે છે આગળ. બંને વર્ગના, બંને ક્લાસના સ્ટુડન્ટ્સે વિચાર્યું કે ગાર્ડન વન એક જે મોટો છે એટલે બંને બગીચો એટલે બંનેને બગીચો એક જોઈતો હતો. શું આવું કોણે કહ્યું? નીતુએ કહ્યું. બંને સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સે શું કર્યું કે ગાર્ડન નંબર વન જે છે તે કેવો છે? બિગ છે, બિગેસ્ટ, મોટો છે. એની બાઉન્ડ્રી કેવી છે? મોટી છે. તો બંને સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સને બગીચો એક જ જોઈતો હતો. તમે અહીંયા જોઈ શકો છો. તો આપણે આ જે બગીચો જોઈએ છે એ કેવો લાગે છે? મોટો લાગે છે. અને આ બે નંબરનો, સેકન્ડ નંબરનો જે બગીચો છે એની બાઉન્ડ્રી તમને જોતાં જ ખબર પડશે કે નાની લાગે છે, બરાબર છે? એ રીતે બંને સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સને કંઈક આવું જ થયું. જુઓ આગળ શું કહે છે. મને લાગે છે કે બંને બગીચા એક સરખા માપના જ છે. એમાંથી એક સ્ટુડન્ટ્સે શું કીધું કે મને તો એવું જ લાગે છે કે બંને બગીચાની બાઉન્ડ્રી એક સરખી, ઇક્વલ જ છે. તો એની જ એક ફ્રેન્ડે શું કીધું, તદ્દન શક્ય છે, અમને શોધવા દે, જો તું સાચી હોય તો આપણે જોઈએ. શું કહે છે કે હા, આ પોસિબલ હોઈ શકે, પણ એ પહેલાં કંઈ પણ વસ્તુ આપણે જો એનું બંને વચ્ચેનું માપ શોધવું હોય તો આપણે બંનેનું માપ કરીશું ને, તો જ આપણને ખબર પડશે કે આ બેની અંદર મોટો કયો છે, આ કે બગીચો બે, અથવા તો બંને ઇક્વલ છે કે નહીં, બરાબર છે? તો નીતુ શું કરશે? બંને બગીચાની લેન્થ કેવી રીતે શોધશે? બાઉન્ડ્રીનું માપ કેવી રીતે શોધશે? તમને કોઈને ખબર છે? આગળ આપણે શીખી જ ગયા છે. તો યાદ કરો અને બોલો કે નીતુ આ બંને ગાર્ડનની બાઉન્ડ્રી કઈ રીતે શોધશે? રાઈટ, કેવી રીતે? દોરીનો ઉપયોગ કરીને. સરસ. તો ફ્રેન્ડ્સ, એક આ રીતના દોરી લેશે, બરાબર છે? અને એ દોરીને આ જે બહારની જે બાઉન્ડ્રી છે, જે હદ છે, ત્યાં રીતે દોરીને મૂકશે, બરાબર છે? અને જોશે કે એ કેટલી માપનું છે. જુઓ, ગાર્ડન એકની લેન્થ આટલી થઈ, બરાબર. હવે એને આપણે સ્કેલ વરે માપીશું, બરાબર છે? જુઓ, તો આપણે દોરીનો એક છેડો ઝીરો ઉપર મૂકીશું, બરાબર છે? અને બીજો છેડો સ્કેલ પર મૂકીશું. તો આ દોરીની લેન્થ 16 સેમી થશે, બરાબર. એ જ રીતે સેકન્ડ નંબરના ગાર્ડનને માપીશું, બરાબર છે? અને ચેક કરીશું કે કયો ગાર્ડન મોટો છે, ગાર્ડન એક કે ગાર્ડન બે. આગળનો સેકન્ડ નંબરના ગાર્ડનનો બાઉન્ડ્રી તમારે દોરી વડે માપવાની છે અને મને કહેવાનું છે કે શું આ બંને ગાર્ડન ઇક્વલ છે, બંને ગાર્ડનની બાઉન્ડ્રી ઇક્વલ છે, કાં તો પછી બગીચો એક એટલે કે ગાર્ડન એક મોટો છે કે નાનો છે બે કરતા, એ તમારે શોધવાનું છે અને મને નેક્સ્ટ વિડીયોમાં એનો આન્સર આપવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમે બધા જ આ એક્ટિવિટી કરશો ને. ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને બાય, આવજો.